છો મિત્રો બધા મજામાં છો ને ધ ફન એન્ડ લર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે તો આજના પાઠ વિડીયોમાં આપણે પાઠ આઠ નકશા લેખનમાં ભાગ બે જોઈશું જુઓ હવે આજે આપણે લાલ કિલ્લાની મુસાફરી કરી જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે શું કહે છે મુખ્ય દ્વારને લાહોરી ગેટ કહેવાય તેની અંદર પ્રવેશીએ અમે ડાબી બાજુ એક પરિસરમાં પહોંચ્યા કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી જો આગળના ચિત્રમાં દેખાય ને હા આ ચિત્રમાં દેખાય છે ને જેના બંને બાજુ શું છે નાની નાની દુકાનો છે આ સ્થળને મીના બજાર કહે છે ત્યાંથી મેં મારી બહેન માટે બંગળીઓ ખરીદી આને શું કહેવામાં આવે છે મીના બજાર આ મેન ગેટની લાહોરી અને આને મીના બજાર કહેવામાં આવે છે હવે જો આ લાહોરી ગેટ પણ તમને ચિત્રમાં બતાવ્યું દેખાય છે ને આ છે લાહોરી ગેટ આ છે મીના બજાર હવે આ આખો શું આપ્યો છે લાલ કિલ્લાનો નકશો આપેલો છે યમુના નદી ક્યાં છે આર લાહોરી ગેટ દેખાય તમને આન પછી ત્યાંથી આ મીના બજાર રહ્યું આ નક્કરખાના પછી ત્યાંથી આગળ જઈએ તો દીવાને આમ આવે છે દીવાને આમથી અહીંયા છે દીવાને ખાસ દીવાને ખાસમાંથી આ છે મોતી મસ્જિદ આ મોતી મસ્જિદ આ છે હમામ ત્યાં બધી સ્ત્રીઓને રાખવામાં આવે છે આ આરામ ગૃહ આને રંગમહેલ કહેવાય છે ને આ છે મોતી મહેલ તો તમે બધું ખબર પડી ગઈ ને હવે આગળ જાણકારી મેળવી કે નક્કરખાના જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો નક્કરખાનામાં શું ઢોલ વગાડીને રાજાએ જે સંદેશો મોકલ્યો હોય એ કહેવામાં આવતો હતો ત્યાંથી સીધા નક્કરખાના થઈને અમે દીવાને આમ પહોંચી શકો છો રાજા જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા ત્યાંથી ક્યાં દીવાને આમમાં પહોંચાય જ્યાં તે શું રાજા પ્રજાઓને મળતા હતા દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જોયો તે ખૂબ જ સુંદર ઇમારત છે અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી આ ઈમારતોને નકશામાં શોધો એમની જો બાજુમાં બીજી ત્રણ ઇમારતો હતી તો એ ઇમારતો કઈ હતી એ તમારી ઉપરનો જે નકશો છે ને એમાં શોધવાનો અમે રંગમહેલની ડાબી તરફ વધીને દીવાને ખાસ પહોંચ્યા જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના માણસોને મળતા હતા ક્યાં દીવાને ખાસમાં મંત્રીઓને અગત્યના જે માણસો એમને ત્યાં મળી હવે જમણી બાજુથી રંગમહેલ મહેલ ગા અને દીવાને ખાસ જો આ રંગ મહેલની અંદરનું છે અને આ દિવાની ખાસની અંદરનું ચિત્ર દેખાય છે હવે નકશો ચાર હતો એમાંથી તમારે આ બધું વસ્તુ શોધવાની છે શું કે આમાંથી કઈ ઇમારત યમુના નદીથી બધું નજીક છે દીવાને આમ કે દીવાને ખાસ કઈ હતી નજીક એ તમારે નકશામાં શોધવાનું હવે કઈ બે ઇમારત વચ્ચે આરામગાહ છે રંગ હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે અને દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું અંતર છે એ તમને નીચે સ્કેલ માપ આપેલું છે એનાથી તમારે જાણકારી મેળવી લેવાની હવે મોટું બનાવો નાનું બનાવો જો આ ચિત્ર છે આમાં મોટા ખાના આપ્યા છે આ ચિત્ર મોટું છે અને આ એનું એક ચિત્ર છે પરંતુ કેવું છે નાનું છે અહીં એક સેમીવાળા માપ ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલા છે આ ચિત્રને બે સેમી તથા એક દૂધ્યાં સેમીવાળા માપમાં ચોરસ જાળી પર દોરો અહીં એક ચિત્ર બનાવેલ છે જો અહીંયા એક ચિત્ર બનાવેલ છે એવું ને એવું આપણે અહીંયા બનાવવાનું તો અહીંયાથી આપણે પાંદડું બનાવીશું તો આમ કરીને આમ એના પછી અહીંયાથી આમ કરીને આમ જશે પછી આમ અને તમારી પેન્સિલથી તમને સરસ ફાવશે એ તમારે દોરવાનું પછી જુઓ ગાડીમાં એક ની બે આપ્યા છે તો અહીંયા આપણે કેટલા ખાના લઈશું બે ખાના લેવાના પછી ત્યાંથી ત્રોસ આટલું આપ્યું તો અહીંયાથી ત્રોસ આટલું લઈએ પછી આમ કરીને આમ ગાડી જો હું મારા ચિત્રમાં થોડું પેલું દેખાય પરંતુ તમારે સરસ દોરવાનું છે તો આવી રીતે આપણી ગાડી તૈયાર થઈ જશે તો એક સેમીની જાળીમાં અને એક દુત્યમ સેમી જાળીમાં અને એનાથી પણ મોટી જાળીમાં જુઓ આમાં ચિત્ર સરળતાથી બનશે આમાં આપણે આ પાંદડું દોરીએ આમ કરીને આમ આમ પછી ગાડી દોરવી હોય તો ગાડી પણ દોરાશે બધું જ આપણે આમાં દોરી શકીએ છીએ દોરાય છે ને તો આવી રીતે તમે આ મોટી જાળીમાં અને નાની જાળીમાં ચિત્ર પૂર્ણ કરવાનું છે હવે આ પ્રયત્ન કરી જુઓ પહેલું ચિત્ર તો ફાયું પરંતુ જુઓ આ તો કેવું નાનું નાનું ચિત્ર છે આને તમારે પ્રયત્ન કરવાનો આના માટે શું કરવાનું તમારે એક એક ખાનું લેવાનું એક ખાનામાં કે સૌ પ્રથમ અહીંયા આટલું વર્તુળ છે અહીંયાથી આ રસ્તો પસાર થાય છે અહીંયાથી આમ ત્યાંથી એક બીજો નાનો રસ્તો આવી રીતે જો તમે તમારો નકશો કરશો તો તમારો નકશો આસાનીથી તમને મળી જશે જો અહીંયાથી આમ કરીને આમ પછી અહીંયાથી આમ આવી રીતે તમે દોરવાનો પ્રયત્ન કરશો તો પૂરેપૂરો એક સેમીની જાળીવાળો નકશો બે સેમીની જાળીવાળા નકશા પર દોરી શકાશે હવે આપ આ પરેડનો રસ્તો માંથી લીધેલો એક ભાગ છે પરેડનો જ એક ભાગ બતાવેલો છે શું તમે નકશાના ભાગને ઓળખી શકો છો તમે ઓળખી શકો કે આ નકશાનો ભાગ કયો છે હા લાલ કિલ્લાનો જે આગળનો ભાગ હતો ને એ છે હવે તેને બે સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો મેં કહ્યું ને એમ મોટો કરવાનો પ્રયત્ન કરવાનો યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી એનો આકારમાં કોઈ ફેર ન પડવો જોઈએ એમ જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેમી બતાવીએ તો આ પ્રમાણ માપ શું હશે શું કીધું ઇન્ડિયા ગેટ તથા વિજય અંતરનું કેટલું અંતર બે સેમી બતાવીએ તો આનું માપ કે નકશા પર એક સેમી જમીન પર એક કિલોમીટર તો નકશા પરનું દોઢ સેમી અને જમીન પરનું એક કિલોમીટર અને નકશા પરનું બે સેમી અને જમીન પરનું એક કિલોમીટર આવી રીતે જુદું જુદું કરીને તમારે દોરવાનું છે આવેલ નર્તકો ઘણી બધી નૃત્ય જોયા જુઓ આ જુદી જુદી નૃત્ય છે આ અલગ દેશનું અલગ દેશના તો અહીંયા કહે છે કર્ણાટકથી થી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા આ કર્ણાટકથી છે તો કે કર્ણાટકથી આવ્યા હતા ને એ તો કે સૌથી શ્રેષ્ઠ હતા તો આ કહે છે મને તો ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે આ ક્યાંના ત્રિપુરાના છે આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે એટલે કે આ બધાને અહીંયા આવવા માટે બહુ લાંબી મુસાફરી કરવી પડે ત્યારે આને કહ્યું કે ત્રિપુરા અને સિક્કિમ તો ઘણું દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ તો ક્યાં દિલ્હીથી સાવ નજીક છે તમારે નકશો ભારતનો નકશો જોવો હોય તો એમાં બધા જ રાજ્યો તમારે શોધવાના છે તો આ તમારું હોમવર્ક કે ઘરેથી બધા જ રાજ્યો તમારે ભારતના નકશામાં શોધવાના અને એના પછી આ રહ્યો ભારતનો નકશો એની જાણકારી આપણે બીજા ભાગમાં જોઈશું ત્યાં સુધી આના જે પ્રશ્નોના જવાબ છે તમારે લખી દેવા બાય બાય બાળ મિત્રો